કે આપણા દેશની અંદર એક રાજ્યની અંદર એક રેલવે સ્ટેશનનો જે વિસ્તાર છે એટલે એનો જે ટ્રેનનો રૂટ છે એ એટલો બધો નાનો છે એના વિશે તમારી સાથે વાત કરીશું અને આ જે નાના રૂટ માટે પણ ટિકિટના જે ભાવ છે એ સાંભળીને તમે ચોંકી જશો નમસ્કાર ખબર છે ડોટ કોમ પરથી રાજેશ દર્શક મિત્રો ભારતની અંદર ટ્રેનને સૌથી સસ્તી અને સુવિધાજનક એક સાધન માનવામાં આવે છે કારણ કે તમારે દૂર દૂર સુધીના ડેસ્ટિનેશન પર જવું હોય અને તમારી પાસે વધારે પૈસા ના હોય તો તમને ટ્રેન સારી રીતના સુવિધા તમને આપે અને તમે તમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી શકો આપણું જે ભારતનું રેલવેનું નેટવર્ક છે એ ટોટલ સડસઠ હજાર કિલોમીટરથી વધારે વિસ્તરેલું છે અને બધા રેલવે સ્ટેશનો ઉપર લગભગ હજારોની સંખ્યામાં ટ્રેનોની અવર જવર રહે છે આ તો તમને એક ટ્રેનની સામાન્ય માહિતી આપી પરંતુ આજે તમારી સાથે એક એવી વાત શેર કરીશું કે આપણા દેશની અંદર એક રાજ્યની અંદર એક રેલવે સ્ટેશનનો જે વિસ્તાર છે એટલે એનો જે ટ્રેનનો રૂટ છે એ એટલો બધો નાનો છે એના વિશે તમારી સાથે વાત કરીશું અને આ જે નાના રૂટ માટે પણ ટિકિટના જે ભાવ છે એ સાંભળીને તમે ચોંકી જશો તો આ જે રૂટ છે એ માત્ર ત્રણ કિલોમીટરનો રૂટ છે અને એ રૂટ માત્ર તમે નવ મિનિટમાં પહોંચી શકો પરંતુ એના માટે તમારે બારસો ને પંચાવન રૂપિયાની ટિકિટ ખરીદવી પડે તો આ જે ભારતનો સૌથી નાનામાં નાનો જે રૂટ કહેવાય છે એ નાગપુર એટલે મહારાષ્ટ્રમાં જે નાગપુર આવેલું છે એ નાગપુરથી અજની કરીને રેલવે સ્ટેશન છે ત્યાંનો છે એટલે નાગપુરથી ત્રણ કિલોમીટર દૂર છે અજની અને તમે ત્યાં ટ્રેનમાં અવર જવર કરો તો નવ મિનિટની અંદર તમે નાગપુરથી અજની પહોંચી જાઓ હવે આનો જે ભાવ છે એ બારસો પંચાવન રૂપિયાનો જે તમને ભાવ કીધો એ ફર્સ્ટ એસીનો છે પણ એ સિવાયના જે કમ્પાર્ટમેન્ટ છે એના જે ભાવ છે એમાં જનરલ ક્લાસના સાહીઠ રૂપિયા છે સેકન્ડ ક્લાસના એકસો પંચોતેર રૂપિયા થર્ડ એસીના પાંચસો ને પંચાવન રૂપિયા સેકન્ડ એસીના સાતસો ને રૂપિયા અને ફર્સ્ટ એસીમાં તમે મુસાફરી કરો તો બારસો ને પંચાવન રૂપિયાની ટિકિટ તમારે ખર્ચવી પડે માત્ર નવ મિનિટમાં પહોંચવા માટે બીજું આ જે અજની સ્ટેશન છે એની બીજી ખાસિયત એ પણ છે કે અહીંયા બાવીસ કર્મચારીઓ કામ કરે છે અને એ બાવીસે બાવીસ બધા જ કર્મચારીઓ મહિલા કર્મચારી છે એટલે આખું જે રેલવે સ્ટેશન છે અજની એ મહિલાઓ સંભાળે છે અને બાવીસ કર્મચારીઓ કામ કરે છે બીજું કે આ જે ટ્રેન છે એનો ઉપ ઉપયોગ જે છે એ નાગપુર મધ્ય નાગપુર પશ્ચિમ અને નાગપુર દક્ષિણ પશ્ચિમના જે રહેવાસીઓ છે એનો ઉપયોગ વધારે કરતા હોય છે તો દર્શક મિત્રો આ એક નવી વાત હતી જે તમારી સાથે શેર કરી આવી અનેક વાતો સાથે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ